जब दिल ही टूट गया तो हम जी के क्या करेंगे, या तो पछी हर किसी को वफा के बदले वफा नहीं मिलती। जेवा गीतों आपणे जो वधु ने वधु सांभळवामां आवे तो आपणे एम ज विचार आवे कि आ व्यक्तिनुं क्यांक दिल तूटी गयुं छे, एमनुं प्रेममां ब्रेकअप थयुं छे। આવી વ્યક્તિઓ જ્યારે દેખાય ને ત્યારે એવું પણ આપણે માર્ક કરીએ છીએ કે એ વ્યક્તિઓ એકલતા પસંદ કરતી હોય, સેડ સોંગ સાંભળતી હોય, યા તો પછી એમના કોઈક વ્યસનના રવાડે ચડી જતા હોય। હવે આ બધું થોડા સમય માટે બરાબર છે, થોડા સમય માટે એટલા માટે કે એ વ્યક્તિ પોતાના પ્રિયજનથી વિખૂટા પડ્યા છે, જુદા પડ્યા છે, એમને દિલમાં એક તકલીફ થઈ રહી છે, તો એ એવી લાગણી સ્વાભાવિક છે। પણ એ કેટલો વખત માટે, એમાંથી બહાર નીકળી જઈને નવી જિંદગી જીવવી એ ખૂબ અગત્યની છે। નહીં કે એણે મારી સાથે કેમ આવું કર્યું, આવી રીતે છોડીને જવાય, હું મારી પરિસ્થિતિને નહીં સમજે, આવું કરે તેવું કર્યું, આમ નહીં કરાય, હું બદલો લઉં, આવું વિચારવાને બદલે એમ વિચારી શકાય। જો તમે મેચ્યોર પ્રેમી હોવ તો તમે એવું વિચારી શકો કે એણે કોઈ ચોક્કસ કોઈ સંજોગોને આધીન આવું કર્યું હશે, ચોક્કસ એની કોઈ મજબૂરી રહી હશે, નહીં તો કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રિયજનને છોડીને કેમ જાય। પ્રેમ એ રમત નથી એટલે કોઈ એવું ન જ કરે, એની પરિસ્થિતિને સમજવું જોઈએ। બની શકે તો તમારી પાસે એની જે લાગણીઓનો પિટારો પડ્યો છે કે જે તમારા મનમાં છે, તમારા દિલમાં છે, તમારા મોબાઈલમાં છે, એ બધું ફાડીને ફેંકી દો, એના લેટર્સ ફાડી નાખો, એના ફોટા ફાડી નાખો, મોબાઈલમાંથી મેમરીઝ ડિલીટ કરી નાખો, જેથી કરીને એ જગ્યા થોડી ચોખ્ખી થઈ જાય। કઈ રીતે કે તમે એ જગ્યા વિશે તમારી પાસે કંઈ પણ હોય તો તમે એને જોયા કરો, યાદ કર્યા કરો, મનમાં વિચાર્યા કરો, એવું નથી કરવાનું। એમાંથી જો તમે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માગો તો તમારે એ વસ્તુ કરવી જ પડશે, એનાથી તમને એક થોડી ફ્રેશનેસ ફીલ થશે કે હા હું આ પરિસ્થિતિમાંથી નીકળી શકું છું। તમને એવું લાગતું હશે કે આ બોલવાનું બહુ સહેલું છે, પણ જેને વીતે એને ખબર પડે। મિત્રો, વાત એકદમ સાચી છે, પણ હું અહીં ચોક્કસ કહીશ કે સમયથી મોટું કોઈ મલમ નથી, પણ તમારે તમારી જાતને મદદ કરવી પડે, કોઈ તમારી મદદ માટે નથી આવવાનું। તમારે આ પરિસ્થિતિ માટે બ્રેકઅપના સ્ટ્રેસમાંથી બહાર નીકળવા માટે તમારે જાતે જ પોતાને મદદ કરવાની છે। બની શકે તો તમારી જાતને કામના ભરણમાં નાખી દો, ખૂબ કામ કરો, એટલે સૌથી વધારે તો તમે ઇન્વોલ્વ જ એ જગ્યાએ થઈ જાઓ છો કામમાં, એટલે ફાયદા બે થશે કે તમે બ્રેકઅપના વિચારો ભૂલી જશો, તમારા કામમાં એફિશિયન્સી આવશે, એમાં પ્રોગ્રેસ વધશે। ત્રીજી વસ્તુ એવું કરી શકો કે તમે કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરો ડે ટુ ડે લાઈફમાં, જેવી રીતે કે યોગાસન, મેડિટેશન, તમે સ્વિમિંગ કરી શકો, જીમ કરી શકો, કે ત્યાર પછી હજુ આગળ વધીને તમે ગમતી કોઈ ડાન્સિંગ, મ્યુઝિક, પેઇન્ટિંગ, કંઈ પણ તમે કરી શકો, કોઈ પણ એક્ટિવિટી તમે કરી શકો છો। એનાથી તમે માનસિક અને શારીરિક, ફિઝિકલ અને મેન્ટલ બંને લેવલ પર તમે સ્ટ્રોંગ થશો અને એ લેવલમાંથી તમે બહુ જલ્દી બહાર આવી જશો। અરે મિત્રો, જિંદગી જીવવા માટે છે, અને એટલી બેફિકરાઈથી, એટલી મસ્તીથી, ખુશહાલીથી જીવો કે બ્રેકઅપને થાય કે સાલું હું અહીંયા ક્યાં આવ્યો, આ તો મને તો કંઈ પડી જ નથી। યસ, એવી રીતે જ જીવવાની છે જિંદગી, જિંદગી જીવવા માટે છે, માણવા માટે છે। મિત્રો, બ્રેકઅપ એ એક જિંદગીનું પૂર્ણવિરામ છે એમ સમજીને અટકી નથી જવાનું, બ્રેકઅપ એ જિંદગીનું અલ્પવિરામ છે, હજુ જિંદગી બાકી છે। તમારી જૂના સ્મરણોના યાદને ધુમાડાની જેમ ઉડાવી દો તો જ તમે તમારી લાઈફ જીવી શકો। પેલું એક ગીત છે ને, એની એક પંક્તિ બહુ સરસ છે, મને આખું ગીત તો નથી યાદ, મેં જિંદગી કો હર ફિક્ર કે જિંદગી કી ફિક્ર કો ધુઆ મેં ઉડાતા ચલા ગયા, બધું ધુમાડામાં ઉડાવી દેવાનું ને મસ્તીથી મજાથી લાઈફ જીવવાની, હસતા રહેવાનું, તમારી આજુબાજુનું એટમોસ્ફિયર લાઈવ અને હેપી રાખવાનું, તો તમે આપશો એ તમને રેસિપ્રોકેટ થવાનું જ છે, સામેથી તમને એવી રીતની જ લાગણી મળવાની છે। મારી ચેનલ ગમી હોય, મારી વાતો ગમી હોય, મારા ટોપિક્સ ગમતા હોય તો મારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ લખો। થેન્ક યુ વેરી મચ, જલ્દી મળીશું નવા વિષય સાથે, બાય।